हेलो। हाँ जी भाई, हाँ अरे युवराज जी, मैं विशाल राठवा। अरे जी, हाँ जी, बोलो सर, बोलो। यस यस, तुमने कौन से फेयर ओपन सर हमारा ट्रेनिंग आपको दिया? तो हाँ, सर अलग अलग मैं सीट तो ओपन सर। साथ हो रही। अरे सर, एटले तमें बपोर आयु तो मैं लंच ब्रेक पर हता, कारण पीडियो था ये त्या जी, तो क्या मैं लॉ क्लास में जता रहा सर। पछी बधु अहीं अमारे कराई में भी चेकिंग करी, ए पार्टी 140 નંબર ને લઈ ગયા। ઓકે પછી અમારા બધાને રેન્જ વાઇઝ રિવાઇઝ કરીને અમારા બધાના ડોક્યુમેન્ટ ચેક કર્યા। તો સર, એટલે એક્ચ્યુઅલી છે, અમારું વડોદરા રેન્જ છે સર, અમે 5 જણ છે, તો ઓકે મારું નામ ત્રીજા નંબર પર છે। તો યસ સર, સર, એ ખબર નહીં સર, એ પાર્ટી છે તો મારું નામ હટાઈને પોતાનું એડિટ કરીને એડિટ કરી નાખ્યું સર। બરાબર છે, અને સર, આ મામલાથી મેં અજાણ છું, એવું છે સર। ઓકે, એવું છે. એટલે આપણે કેવું છે કે મને એમ હતું કે કદાચ એ આ, જો હું તમને ઓપનલી વાત કરું છું, અમને એવું હતું કે વિશાલ, ધારો કે વિશાલ સિંહ કરીને વ્યક્તિ જે છે એના નામ ઉપર, એટલે આ જે વ્યક્તિ, એટલે કે આપણો મયુર કુમાર તળવી છે, એને તમારા નામ હા ઉપર સર, નોકરી મેળવેલી હોય એવું અમારું વ્યક્તિગત માનવું હતું. અમે કોઈ જગ્યાએ આવું વાત કરી નથી, પણ આવું અમે માનતા હતા. પણ તમે જે રીતે હા સર, ખુલાસો એટલે કર્યો એટલે મેં એક વાત જોયું સર ચાલે નહીં. તમારું જી તમારું લાઈવ જોયું સર, એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો સર। અમે તો એટલે આ બધું અમારે તો અહીં બધું આના લીધે બધું ચેકિંગ ચાલી હતી, એટલે અમને બહુ મોડા છોડ્યા, તો જમીન આવ્યો તો પછી બધા કોલ ચાલતા હતા। તો સર, અત્યારે ફોન પકડ્યો તો તેમાં જોયું સર કે આવું બધું ચાલે છે, તો ત્યાં દેખે મને પછી ફ્રેન્ડ નો ફોન આવ્યો કે આવું નામ ચાલે છે સર, સર આ કારણ કે, એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ, પછી દિવાંશી બેન નો ફોન આવ્યો હતો, પછી એમને ફોન કર્યો હતો, અવાજ પર કેમ ઓળખ ખાતે આ દિવસી એમ કે, તો પછી વાત કરી મેં જોડે। ઓકે, બાકી તો કોઈ ચિંતા જેવું નથી ને. ટૂંકમાં આમાં તમારે કેવું છે, તમારી જોબ ને તો કઈ છે નહીં, કારણ કે તમારો જો બરોડા વાળો જે લેટર છે પોલીસ નો, એ તો અમે હા જ્યાં સર, સુધી એને ક્રોસ વેરીફાય કરો, અમે પોલીસ માં પૂછ્યું સર, ડભોઈ પોલીસ સ્ટેશન વાળા એક મિત્ર છે ને, એમની સાથે મેં વાત કરી, ક્રોસ વેરીફાય કર્યું, તો એને તો કીધું ના હા ના સર, યુવરાજ ભાઈ, કે આ લેટર ફાઇનલ છે કે ના, અહીંથી જે કે ઇસ્યુ કરેલા છે બધાને. હા સર, હા સર, હા એ સર, એવું છે તો પેલું એ સર પેલી પીડીએફ એના પાસે આવી ગયા છે, તો સર મેં મારું 3rd નંબર પછી હટાવીને એનું એડિટ કરીને અહીં સર હતો એ ઓકે, તો અમે પાસે। પણ એવું કરીશું તમારા વતી, અમે જયારે કોઈ પણ માધ્યમોથી લાઈવ થશું ને, ત્યારે અમે પણ હા આ સર, વાતની સ્પષ્ટતા કરી દેશું કે ભાઈ આ વ્યક્તિનો હા ખરેખર કોઈ જગ્યાએ વાંક નથી, કોઈ જગ્યાએ આ વ્યક્તિ કહેવાય કે કોઈને નોકરી અપાવવા માટે પણ આ વ્યક્તિએ કોઈને સપોર્ટ નથી કરેલો. એટલે આ પ્રકારનો એક હા મેસેજ સર, અમારા માધ્યમથી જવો જરૂરી છે. એટલે આગળના હા દિવસોમાં સર, અથવા તો એક કે વધીને કદાચ કાલ સવાર સુધીમાં કે સાંજ સુધીમાં હું પણ આ એક મેસેજ આજે છે એ સ્પ્રેડ કરી દઈશ લોકો સુધી. અરે સર ચોક્કસ, થેન્ક યુ સર, બસ હા સર એ જ કે નહીં સર, મારો આમાં તો કંઈક મંડળ સર જાણે નહીં, આ તો હવે હમણાં બધું એમ ખબર પડી કે આવું બધું આવ્યું છે જી સર। જી એ પછી મેં એ પાર્ટીને કંઈ લઈ ગયા, ત્યાં ચેમ્બરમાં પૂછતા હતા આપણે બીજાજી સાહેબ એસપી ને, પછી પછી મારા મારા એની જગ્યાએ હતી, એટલે પછી હું મને બોલાવ્યો હતો, પછી મને તો જોઈને ડોક્યુમેન્ટ જોઈને એ કરી દીધો કે ઓકે, પછી મેં કંઈ લઈ ગયા છે પોલીસ સ્ટેશન 140 નંબર। બરોબર, સમજાઈ ગયું. બાકી મેટર આપની આપની તો વાત ક્લિયર થઈ ગઈ તમ તારે, એટલે તો અમે અમારા માધ્યમથી આ વાત મૂકી દઈશું તમ તારે.